डिजिटल क्लास में आप सबनु हार्दिक स्वागत छे। आज आप धोरण दस विषय गणित प्रकरण अग्यार रचना एम एक नवी रचना अभ्यास करीशू। हवे ई रचना छे स्वाध्याय अग्यार पॉइंट बेनी रचना त्रण। हवे एनी अंदर शू कीधु छे आपणे, आपणे जे रचना अग्यार पॉइंट त्रण नंबर नी जोई थी स्पर्शकनी रचना ईज करवानी छे, पण थोड़ीक अलग रीते। स्वाध्याय अग्यार पॉइंट बेनो दाखला नंबर त्रण छे, ई रचनानी रकम कंईक आवी रीतना छे कि त्रण सेमी त्रिज्यानुं वर्तुळ दोरो, तेना केन्द्रथी लंबावेल व्यास पर दरेकनुं अंतर सात सेमी थाय ते रीते बिंदुओ पी अने क्यू लो अने बिंदुओ पी अने क्यूमांथी वर्तुळना स्पर्शको दोरो। आपणने आ जे आપ્યું છે રકમ એને જ આપણે કૃત્ય તરીકે લખવાની, મેં તમને આગળના બધી રચનામાં કીધેલું છે, આમાં પણ એ જ રીતે કરવાની છે કે આપણને જે રકમ આપી છે એને જ આપણે કૃત્ય તરીકે લખવાની છે। તો પહેલાં આપણે રચના દોરવાની શરૂઆત કરી। અહીંયા મેં મુદ્દા પહેલાં લખી નાખ્યા છે એટલે તમને રચના જે રીતે દોરાય એ રીતે મુદ્દાની સમજ પડે, તમે મુદ્દા તમારી જાતે પણ લખી શકો છો। પહેલાં શું કીધું છે, પહેલાં મુદ્દામાં કે ઓ કેન્દ્ર અને ત્રણ સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી, તેના પર વ્યાસ એક્સ વાયને બંને તરફ લંબાવી બિંદુઓ પી અને ક્યુ લો। તો પહેલાં હું અહીંયા ત્રણ સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરું છું, એટલે તમારે અહીંયા સ્કેલ ઉપર ત્રણ સેમી ત્રિજ્યાનું માપ લઈ લેવાનું પરિકરનું, અને પછી વર્તુળ દોરવાનું। અહીંયા હું દોરું છું ત્રણ સેમી ત્રિજ્યાનું વર્તુળ, અને એને નામ આપવાનું છે કેન્દ્ર ઓ, બરોબર। પછી શું કીધું, એના વ્યાસને બંને બાજુ સાત સેમી સુધી લંબાવવાનો છે। તો હું અહીંયા સ્કેલથી સાત સેમીનું માપ લઈ લઉં છું, અહીંયા કેન્દ્રથી આ બાજુ સાત સેમી લંબાવવાનો છે અને કેન્દ્રથી આ બાજુ પણ સાત સેમી સુધી લંબાવવાનો છે। તો અહીંયા જ્યાં વર્તુળને અડે છે જ્યાં વ્યાસ, એને હું નામ આપીશ પી અને ક્યુ, અને જે લંબાવેલા ભાગ છે એ બિંદુને હું નામ આપીશ એક્સ અને વાય। તો પી અને ક્યુ અને એક્સ અને વાય નામ આપીશ। પછી શું કરવાનું છે, આ વ્યાસ લંબાઈ લીધો એટલે હવે આપણી સ્પર્શકની રચના પ્રમાણે આપણે આગળ વધવાનું છે। તો આપણા સ્પર્શકની રચના શું હતી કે આપણે જે કેન્દ્ર ઓથી જે બારનું બિંદુ મળે છે એ બેનો લંબ દ્વિભાજક લેવાનો, તો અહીંયા બે બાજુ મળે છે બારનું બિંદુ, આ બાજુ એક્સ મળે છે અને આ બાજુ વાય મળે છે, એટલે આપણે અહીંયા ઓ એક્સ અને આ બાજુ ઓ વાયનો લંબ દ્વિભાજક લેવાનો છે। તો હું અહીંયા એનો લંબ દ્વિભાજક લઈશ। તો લંબ દ્વિભાજક લેવા માટે આપણે શું કરતા હતા, કેન્દ્ર ઓ અને એક્સ વચ્ચેનો લેવો છે એટલે કે અડધાથી વધારે માપ લેવાનું, એટલે હું અહીંયા ઓથી અડધાથી વધારે માપ લઉં છું, અહીંયા ઉપર ચાંપ મારીશ અને એક ચાંપ નીચે મારીશ, એવી રીતના એક્સને કેન્દ્ર રાખીશ, એક ચાંપ ઉપર મારીશ અને એક ચાંપ નીચે મારીશ। જો તમારી ચાંપ વધારે લાંબી થાય તો તમે એને સાઈડમાંથી ભૂસી નાખજો। તો અહીંયા મેં એનો લંબ દ્વિભાજક લીધો અને એને જોડી દીધો, અને આપણે જેનો લંબ દ્વિભાજક લીધો એને ક્યાં છેદે છે એ બિંદુને આપણે નામ આપી દઈશું એમ, એટલે કે આપણને એ મધ્ય બિંદુ મળ્યું કહેવાય। પછી આ બાજુ પણ મારે ઓ વાયનો લંબ દ્વિભાજક લેવાનો, તો આ કેન્દ્ર વચ્ચે છે એટલે બંને બાજુ સરખા ભાગ પડે છે, એટલે અહીંયા તમે જેટલું માપ લીધું એ જ માપનો લંબ દ્વિભાજક તમે અહીંયા દોરી શકો। તો અહીંયા હું એ જ માપ રાખીને ઓને કેન્દ્ર લઈને ઉપર નીચે એક ચાંપ મારીશ, અને એ જ રીતે હું વાયને કેન્દ્ર લઈને ઉપર નીચે એક ચાંપ મારીશ। આ મેં મારી દીધી ચાંપ, હવે આને પણ હું જોડી દઈશ, એટલે આપણો લંબ દ્વિભાજક બંને બાજુ તૈયાર થઈ ગયો। આ બાજુ જ્યાં છેદે છે એ લંબ દ્વિભાજકને હું એમ નામ આપીશ, આ ક્યુ બિંદુ તો વર્તુળનું છે અને અહીંયા પી બિંદુ પણ વર્તુળનું છે, તો અહીંયા મેં લંબ દ્વિભાજકને એમ નામ આપ્યો અને આ બાજુ હું લંબ દ્વિભાજકને એન નામ આપીશ, તો અહીંયા મેં આપી દીધું નામ એન। આટલું કરી નાખ્યું પછી આપણે સ્પર્શકની રચનામાં શું કરતા હતા, લંબ દ્વિભાજક મળે એટલે જે મધ્યમ બિંદુ મળ્યું એ અને વર્તુળનું કેન્દ્ર છે એ બે વચ્ચેનું એટલે કે એના જેટલી ત્રિજ્યા લઈને આપણે વર્તુળ દોરતા હતા, તો હું આ મધ્ય બિંદુ મળ્યું એ એમ અને આ કેન્દ્ર ઓ વચ્ચેનું અંતર એટલે કે એના જેટલી ત્રિજ્યા લઈશ, અને પછી હું એમને કેન્દ્ર રાખીને એક વર્તુળ દોરીશ। તો અહીંયા મેં એમને કેન્દ્ર રાખ્યું અને આ એક વર્તુળ દોર્યું, અને એ ફરજિયાત તમારું વર્તુળનું કેન્દ્ર ઓ છે એમાંથી પસાર થવું જોઈએ, એટલે અહીંયાથી થઈ ગયું, અહીંયા ઓ એમ જેટલી ત્રિજ્યા લીધી અને એમને કેન્દ્ર રાખીને મેં એક વર્તુળ દોર્યું। પછી આ બાજુ એ જ કરવાનું છે, અહીંયા મારે ઓ એન જેટલી ત્રિજ્યા રાખવાની, આના જેટલી જ થશે, છતાં તમારે માપીને ફરીવાર લેવી હોય તો તમે લઈ શકો, અને અહીંયા હું પાછું એનને કેન્દ્ર રાખીને એક વર્તુળ દોરીશ, એટલે મારે બંને બાજુ ડબલ રચના થઈ સ્પર્શકની।
અમે દોરી નાખ્યું બંને બાજુ એક એક બિંદુ દોરી નાખ્યા. હવે સ્પર્શકની રચનામાં શું કરતા હતા, તમે જે વર્તુળ દોર્યા હોય મુખ્ય વર્તુળને કયા બિંદુમાં છેદે છે અહીંયા તમારે નામ આપી દેવાનું. તો આ વર્તુળ છે એ મુખ્ય વર્તુળને અહીંયા અને અહીંયા છેદે છે, એટલે હું અહીંયા નામ આપીશ એ અને અહીંયા નામ આપીશ બી. પછી એ જ રીતે આ બીજું વર્તુળ રહ્યું મુખ્ય વર્તુળને ક્યાં છેદે છે, તો એક અહીંયા, એટલે હું અહીંયા સી નામ આપીશ અને અહીંયા ડી નામ આપીશ. એટલે આપણી 50% ઉપરની રચના થઈ ગઈ. હવે આપણે ખાલી સ્પર્શક દોરવાના છે. તો સ્પર્શક દોરવા શું કરવાનું, આપણે જે આ વર્તુળની બહારનું બિંદુ હતું એ જે આ વર્તુળ મુખ્ય વર્તુળને જે આ છેદે છે એ જગ્યાએ આપણે સ્પર્શક બનાવવાનું. તો અહીંયા વર્તુળની બહારનું બિંદુ વાય છે અને આ બે છેદ બિંદુમાં ક્યાં છેદે છે, અહીં સી આગળ, તો અહીંયા મેં સ્પર્શક બનાવ્યો. એ જ રીતે અહીંયા ડી આગળ છેદે છે એટલે મેં અહીંયા જોડ્યું, અહીંયા સ્પર્શક બનાવ્યો. એ જ રીતે ઓલી બાજુ પણ એ જ કરવાનું છે. અહીંયા એક્સ રહ્યો એ એમાંથી નીકળશે એટલે અહીંયા સ્પર્શક બનશે અને અહીંયા એક્સ બી સાથે જોડાશે એટલે કે અહીંયા સ્પર્શક બનશે. એટલે આપણે 7 સેમીના રેખાખંડ ઉપરથી આ બધા સ્પર્શક મેળવી લીધા. બીજું કે તમારી નવનીત ને ચોપડીમાં અહીંયા પણ રેખાખંડો જોડેલા આપે છે, અહીંયા એ ઓ પછી આ બી ઓ. આ જો તમારે જોડવા હોય તો જોડવાના ફરજિયાત નથી, તો તમે આ બંને બાજુ જોડી શકો. એટલે આ તમારી આખી સ્પર્શકની રચના પૂરી. તમને અહીંયા કેન્દ્રમાં કીધું હતું એમને કેન્દ્ર લઈ ઓ એમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો, એ જ રીતે એનને કેન્દ્ર લેવાનું અને કેન્દ્ર રાખીને બીજું વર્તુળ દોરવાનું, એને એ બી નામ આપવાનું, ઓલું છેદે ત્યાં સી ડી નામ આપવાનું. પછી આ સ્પર્શકોને જોડી દેવાના. અને સ્પર્શકો કયા કયા મળે છે, તો એક તો મળે છે સી વાય, પછી ડી વાય, પછી એક્સ બી અને એ એક્સ. આટલા 4 સ્પર્શકો મળે છે. તો છેલ્લે તમારે આમ લખી નાખવાનું આમ કરીને કે આ 4 સ્પર્શકો છે એ માગ્યા મુજબના સ્પર્શકો છે. તમે નામ અહીંયા ગમે તે આપી શકો, પી ક્યુની જગ્યાએ એક્સ વાય ને એક્સ વાયની જગ્યાએ પી ક્યુ ગમે તે નામ આપી શકો, પણ તમે જે નામ આપ્યા હોય એ જ તમારે મુદ્દામાં લખવાના. બરાબર. તો આની જગ્યાએ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે, આની જગ્યાએ વર્તુળની ત્રિજ્યાનું માપ બદલાઈ શકે. અને 7 સેમીનો વ્યાસ કીધો છે એની જગ્યાએ પણ અલગ માપનો વ્યાસ તમને આપી શકે. તમારે રચના દોરવાની રીત તો આ જ રાખવાની, અહીંયા માપ તમને ગમે તે ફેરવીને આપી શકે. બરાબર. છતાં તમને ન સમજાય તો તમે મને મેસેજ કરીને જણાવી શકો છો. થેન્ક યુ મિત્રો. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 11 રચનાઓ, એમાં જે આપણે નવી રચના જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 5, આ પણ સ્પર્શકની જ રચના છે જે આપણે 11.3 આગળની બીજી 4 રચના જોઈ એના જેવી જ છે. બરાબર. થોડુંક અલગ છે. હવે રકમ શું છે કે 8 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો, ત્યારબાદ એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો અને બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાનું એક વર્તુળ દોરો અને પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. હવે આપણે કોઈપણ રચના દોરી પહેલાં એનું કૃત્ય લખી છે, તો અહીંયા કૃત્ય એટલે જે રકમ આપી હોય એ જ કૃત્ય કહેવાય, એ આપણને ખબર છે. એટલે તમે આ રકમને કૃત્ય તરીકે લખી શકો. હવે આપણે રચના ચાલુ કરી અહીંયા મુદ્દાને અનુસરતા જઈશું એટલે તમને મુદ્દા સાથે રચનામાં ખબર પડે. તો શું કીધું છે મુદ્દામાં, પહેલાં 8 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો. તો અહીંયા રેખાખંડ એ બી દોરું છું કે જેની લંબાઈ 8 સેમી છે. તો અમે રેખાખંડ એ બી દોર્યો 8 સેમી લંબાઈનો. બરાબર. ત્યારબાદ શું છે, એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તો હું અહીંયા પરિકરથી 4 સેમીની ત્રિજ્યા લઈશ, પહેલાં સ્કેલ દ્વારા પરિકરથી 4 સેમીની ત્રિજ્યા લઈશ, પછી એને કેન્દ્ર રાખીને એક વર્તુળ દોરવાનું છે. બરાબર. એના પછી શું કીધું કે બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. હવે આપણે સ્કેલ ઉપરથી 3 સેમીનું માપ લેવાનું છે. તો અમે લીધું 3 સેમીનું માપ અને બીને કેન્દ્ર રાખ્યું. તો અહીંયા હું બીને કેન્દ્ર રાખીને 3 સેમીનું ત્રિજ્યાનું વર્તુળ દોરીશ. અમે વર્તુળ દોરરેખા જે પ્રમાણે આપણને કીધા હતા. હવે પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. તો હવે અહીંથી ચાલુ થાય છે આપણી સ્પર્શકની રચના. સ્પર્શકની રચનામાં આપણે શું કરતા હતા, આપણને જે રેખાખંડ આપ્યો હોય એનો પહેલાં આપણે લંબ દ્વિભાજક દોરીને મધ્ય બિંદુ એમ મેળવતા હતા. તો અહીંયા આપણને રેખાખંડ એ બી આપ્યો છે, તો આપણે એનો લંબ દ્વિભાજક દોરીને મધ્ય બિંદુ મેળવવાનો છે. તો લંબ દ્વિભાજક દોરવા શું કરતા હતા, જે રેખાખંડ આપ્યું એનાનું અડધાથી વધારે માપ લેતા હતા અને પછી બંને કેન્દ્રને
वारा फरती परिकरने अणी રાખીને આપણે ઉપર નીચે ચાંપ મારતા હતા તો અમે બી ને કેન્દ્ર રાખી ઉપર નીચે ચાંપ મારી એ જ રીતે એ ને કેન્દ્ર રાખીને ઉપર નીચે ચાંપ મારવાની ત્યારબાદ આ બંને ચાંપને છેદે એ રીતે એક રેખાખંડ દોરી નાખવાનું એટલે કે બંને ચાંપને આપણે જોડી દઈશું અમે બંને ચાંપને જોડી દીધી અને એ જે રેખાખંડ એ બી ને જ્યાં છેદે છે ત્યાં મેં નામ આપી દીધું એમ એટલે કે મધ્ય બિંદુ એમ એટલે આટલું આપણે સ્પર્શકની રચનામાં કરતા હતા ત્યારબાદ જે મધ્ય બિંદુ મળે ઈ અને વર્તુળથી એનું કેટલું અંતર છે વર્તુળના કેન્દ્રથી એ બંને જેટલું માપ લઈને આપણે એક બીજું વર્તુળ દોરતા હતા તો અહીંયા આપણે આ બાજુ પણ એટલું માપ બને છે અને આ બાજુ પણ માપ બને છે બંને બાજુ સરખા માપ બને છે એટલે આપણે વર્તુળ બંને બાજુના માપ આવે એ રીતે દોરવાનું રહેશે તો પહેલા હું અહીંયા એ એમ જેટલી ત્રિજ્યા લઈશ અને ત્યારબાદ એમને કેન્દ્ર રાખીને એક વર્તુળ દોરીશ બી એમ જેટલી પણ લઈ શકો કેમ કે મધ્ય બિંદુ છે એટલે બંને બાજુના માપ સમાન હશે હવે હું એમને કેન્દ્ર રાખીને વર્તુળ દોરું છું આ એમ જેટલી ત્રિજ્યા લીધી અને એમને કેન્દ્ર રાખીને વર્તુળ દોર્યું બરોબર તો તમે જોવો છો કે આ વર્તુળ આ પહેલા વર્તુળનું કેન્દ્ર એ અને બીજા વર્તુળનું કેન્દ્ર બી આ બંનેમાંથી પસાર થાય છે હવે આપણે શું કરવાનું છે કે આ જે વર્તુળ દોર્યું એ જ્યાં એ કેન્દ્રવાળું અને બી કેન્દ્રવાળું બંને વર્તુળને જ્યાં છેદે અહીંયા આપણે એના છેદબિંદુને નામ આપી દઈશું તો એક અહીંયા છેદે ને અહીંયા તો આને હું પી અને આને ક્યુ નામ આપીશ એ જ રીતે આ નાના વર્તુળને જ્યાં છેદે અહીંયા હું આર અને એસ નામ આપીશ હવે આપણે માત્ર વર્તુળના સ્પર્શક દોરવાના રહ્યા કેમ કે આપણને લંબ દ્વિભાજક દોર્યો મધ્ય બિંદુ મળી ગયું એનાથી વર્તુળ પણ દોર નાખ્યું અને એ વર્તુળથી જે બિંદુ બીજા વર્તુળને છેદે છે અહીંયાથી હવે આપણે સ્પર્શક દોરવાના રહે તો અહીંયા બિંદુ બીના સ્પર્શક અહીંયા પી અને અહીંયા ક્યુને હું જોડીશ એટલે અહીંયા પી બીને જોડીશ અને આ બાજુ જોડીશ પી ક્યુને લાઈક બે સ્પર્શકો મળી ગયા એ જ રીતે આ બિંદુ એમાંથી આર અને એસને સ્પર્શક દોરી આ બિંદુ એમાંથી આરને સ્પર્શક એટલે એ આર અને એસને સ્પર્શક એટલે એ એસ એટલે આપણને રચનામાં શું કીધું હતું કે આપણને જે બે અલગ અલગ માપની ત્રિજ્યાવાળા વર્તુળ આપ્યા છે એમાંથી આપણે બીજું વર્તુળ દોરીને એના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરવાના છે તો આ બંને વર્તુળના કેન્દ્રમાંથી આપણે સ્પર્શકો દોર્યા એના કેન્દ્રમાંથી અને બીના કેન્દ્રમાંથી એટલે આપણને જે રીતે રચના કીધી હતી એ પ્રમાણે તૈયાર થઈ ગઈ હવે અહીંયા મુદ્દામાં જોઈ લો સ્પર્શકો એ આર તથા એ એસ તેમજ બીપી તથા બી ક્યુ છે ચાર સ્પર્શક થયા એ આર અને એ એસ બીપી અને બી ક્યુ આમ ચાર સ્પર્શક મળી ગયા આમ એ આર અને એ એસ અને એમાંથી બીને કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે તથા બીપી અને બી ક્યુ એ બીમાંથી એના કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે આમ માગ્યા મુજબના આપણને સ્પર્શકો મળે છે તો આ આપણી રચના માગ્યા મુજબની તૈયાર થઈ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 11 રચનાઓમાં આજે આપણે આ પ્રકરણની સૌથી છેલ્લી અને સૌથી અઘરી રચના શીખવા જઈ રહ્યા છીએ તો તમે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોશો હવે આ રચનામાં શું કીધું છે આ તમારા સ્વાધ્યાય 11.2 ચોથા નંબરની રચના છે એમાં એમ કીધું છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવા સ્પર્શકો દોરવાના છે તો પહેલાં હું તમને કાચી આકૃતિથી સમજાવીશ અહીંયા કૃત્ય પણ આપેલું છે કે જે વર્તુળ દોરવાનું છે એ ઓ કેન્દ્રવાળું છે અને ત્યારબાદ એને એવા બે સ્પર્શક દોરવાના કે જેમની વચ્ચેના ખૂણાનું માપ કેટલું થાય 60 તો પહેલાં આપણે કાચી આકૃતિથી સમજીએ આમાં આપણે પહેલાં ખૂણાના માપ સમજવા પડશે તમે ધોરણ 8 અને 9માં સામાન્ય ખૂણા બનાવતા શીખી ગયા કે કેવી રીતના બને જો અહીં હું કાચી આકૃતિ દોરું છું આ એક વર્તુળ છે ઓ કેન્દ્રવાળું એના બે સ્પર્શકો દોરવાના છે આવી રીતના બે સ્પર્શક દોરવાના છે જેનું માપ જે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલાનો થતો હોય 60નો થતો હોય તો મેં અહીંયા 60નો ખૂણો બતાવ્યો છે તો આવું કરવા માટે તમને ખબર છે કે અહીંયા તમે જે ત્રિજ્યા દોરશો વર્તુળના સ્પર્શકથી એ હંમેશા આની સાથે 90 અંશનો એટલે કે કાટખૂણો બનાવશે એ જ રીતે અહીંયા પણ એ કાટખૂણો બનાવશે તો આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે
तो अहीं तमने देखाय छे के चतुष्कोण जो आकार बनी गयो, जो एक बे त्रण अने चार खूणा बन्या एटले कंईक आवो आकार बन्यो। हुं अहीं तमने बार दोरीने देखाडू, आवो आकार बन्यो। आपणुं वर्તુળનું કેન્દ્ર છે ઓ, આ એ, આ બી અને આ સી, તો આ ચાર ખૂણાવાળો ચતુષ્કોણ બની ગયો। અને આપણને ખબર છે ચતુષ્કોણના ચાર ખૂણાનો માપનો સરવાળો 360 થાય, તો અહીંયા ખૂણા સીનું માપ આપ્યું છે 60। પછી આ કાટખૂણો છે એટલે આનું માપ 90 છે, આ પણ કાટખૂણો છે આનું માપ 90 છે। તો આપણને ખાલી ખબર નથી ખૂણા ઓનું માપ, ત્રણ ખૂણાના માપ આપ્યા છે તો એના ઉપરથી આપણે ખૂણા ઓનું માપ શોધી શકીએ। તો કેવી રીતના, ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો એટલે ખૂણો ઓ વત્તા ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 360 થાય। તો ખૂણો ઓ એટલે આ શોધવાનો છે, એ એટલે 90, બી એટલે 90 અને ખૂણો સી એટલે 60 બરાબર 360। તો ખૂણો ઓ આ ત્રણનો સરવાળો થશે 240 બરાબર 360। તો ખૂણો ઓ બરાબર આ 240 આ બાજુ જાય એટલે કે 360 માઇનસ 240 એટલે ખૂણા ઓનું માપ મળશે 360માંથી 240 જાય તો 120। તો આપણને આ ખૂણો ઓ મળી ગયો, કેટલાનો મળ્યો 120નો, એટલે આપણને આ ચારે ખૂણાના માપ મળી ગયા। તો આના ઉપરથી આપણે હવે રચનામાં પણ આ રીતના ખૂણા મેળવવાના છે। તો અહીંયા હવે હું રચના દોરું છું, તમારે રફકામમાં ખાલી કાચી આકૃતિ રફકામમાં દોરવાની છે, પરીક્ષામાં જ્યારે રચના કરો ત્યારે આ કાચી આકૃતિ દોરવાની નથી, આ માત્ર તમારી સમજ માટે છે। તો પહેલાં તો આપણને શું કીધું છે કે 5 સેમી ત્રિજ્યાનું વર્તુળ લેવાનું છે, તો આપણે પહેલાં અહીંયા સ્કેલ ઉપર 5 સેમીની ત્રિજ્યા લઈશું। અમે 5 સેમીની ત્રિજ્યા લીધી વર્તુળ સ્કેલ ઉપર, હવે હું અહીંયા વર્તુળ દોરું છું 5 સેમી ત્રિજ્યાનું, થોડુંક એક સાઈડમાં દોરવાનું જેથી આ બાજુ સ્પર્શક દોરી તો આપણને જગ્યા ઓછી ન પડે, એ બાબતનું ધ્યાન રાખવાનું। આ 5 સેમી ત્રિજ્યાનું મેં વર્તુળ દોર્યું જેને નામ આપ્યું મેં ઓ, એના કેન્દ્રને। હવે આપણને ખબર છે કે અહીંયા વર્તુળના કેન્દ્રથી તમે ગમે તે જગ્યાએ અહીંયા રેખાખંડ દોરશો એની ત્રિજ્યા થશે, તો હું અહીંયા ક્રોસમાં અહીંયા રેખાખંડ દોરું છું, તમે સીધો આડો ગમે તે બાજુ દોરી શકો, કેમ કે આ જે ભાગ છે આપણે આ બાજુનો સ્પર્શકનો છે એ આ બાજુ આવશે। તમારે જો વધારે જગ્યા હોય ને આ બાજુ દોરવો હોય તો પણ દોરી શકો, ગમે તે સાઈડ દોરી શકો, તમારી રચના ખોટી ના પડે। તો મેં અહીંયા ત્રિજ્યા દોરી કેન્દ્ર ઓથી, બરાબર। હવે આપણને ખબર છે આપણે એની કાચી આકૃતિમાં જોયું કે અહીંયા કેટલાનો ખૂણો બને છે 90નો, તો 90નો ખૂણો બનાવવા માટે આપણે આગળના ધોરણમાં ખૂણા કેવી રીતના બનાવતા હતા એ યાદ કરવાનું। આપણે 90ના 45ના 60ના 30ના બધા ખૂણા ડાયરેક્ટ પરિકરથી કોણ માપક વગર બનાવતા હતા, તો એ કેવી રીતના બનાવશું એ જોઈએ। તો આપણને જે કોઈ રેખાખંડ આપ્યો હોય તો અહીંયા રેખાખંડ આપેલો છે આ, તો અહીંયા પરિકરની અણી રાખીને અનુમાને ત્રિજ્યા લેવાની અને અહીંયા એક ચાંપ મારવાની, તો અમે અનુમાને ત્રિજ્યા લઈને એક ચાંપ મારી, પછી અહીંયા પાછી પરિકરની અણી રાખીને આ તમે અહીંયા ચાંપ મારો તો આ 60નો ખૂણો બનશે, અને પછી એને જ કેન્દ્ર રાખીને પાછી બીજી અહીંયા ચાંપ મારશો એટલે આ 90નો ખૂણો બનશે, એટલે 120નો બનશે 60નો, અને અહીંયા પરિકરની અણી રાખો એટલે 120નો। તો હવે 60 અને 120ના ખૂણાનો તમે લંબ દ્વિભાજક લેશો એટલે વચ્ચે મળશે 90નો ખૂણો, તો આ 60 અને 120 જેટલું માપ રાખું છું અને એનો લંબ દ્વિભાજક દોરું છું, એટલે કે 2 જેટલી ત્રિજ્યા રાખીને બંને બાજુ ચાંપ મારું છું આ બાજુ અને એક ચાંપ મારું છું આ બાજુ। હવે આ ચાંપને આપણે આ બિંદુ સાથે જોડી દઈશું, એટલે હું આ ચાંપને અહીંયા જોડી દઉં એટલે આ બનશે 90નો ખૂણો, અહીંયા બનશે કાટખૂણો, આને હું નામ આપી દઉં બી। ધ્યાનથી જોજો, તમને યાદ ન હોય તો પહેલાં તમે આગળના ધોરણમાં ખૂણા કેવી રીતના દોરતા હતા એ શીખી લેજો, જેથી તમને આ રચના સહેલી પડશે। જો તમને આમાં ખૂણા બનાવતા આવડશે તો આ રચના અઘરી નથી, પણ જો તમે ખૂણા બનાવવાની રીત ભૂલી ગયા તો તમને આ રચના નહીં આવડે, એટલે પહેલાં ખૂણા બનાવતા શીખજો। એટલે અહીંયા આપણે 90નો ખૂણો બની ગયો, એને મેં બી નામ આપી દીધું અને આ 90નો ખૂણો બન્યો। હવે અહીંયા 90નો હતો, પછી ઓ કેન્દ્ર આગળ આપણે બનાવવાનો હતો 120નો, જે આપણે અહીં કાચી આકૃતિમાં છે, તો આપણે હવે અહીં કેન્દ્ર આગળ બનાવશું 120નો ખૂણો, તો આપણે પરિકરની
અનુમાને ત્રિજ્યા લઈને ઓને કેન્દ્ર રાખીને ચાંપ મારવાની છે. અહીંયા 120નો તો 90 કરતાં પણ સહેલો ખૂણો છે. અહીંયા ચાંપ મારવાની છે મેં મારી. પછી અહીંયાથી અહીંયા કેન્દ્ર રાખી પરિકરની અણી રાખીને હું એક અહીંયા ચાંપ મારીશ. આ 60નો ખૂણો બનશે અને 60 ઉપર કેન્દ્ર રાખીને એક બીજી ચાંપ મારીશ, જે બનશે 120નો ખૂણો, કેમકે એ 60નો ડબલ થયો. હવે અહીંયા આપણને જે 120નો ખૂણો મળ્યો એને હું અહીંયા જોડી દઉં છું. આ કેન્દ્ર ઓથી આ ખૂણાને જોડી દઉં છું એટલે એક જોતા વર્તુળની ત્રિજ્યા પણ થઈ ગઈ અને 120નો ખૂણો પણ થઈ ગયો. એટલે અહીંયા આપણે કાચી આકૃતિ મુજબ 120નો ખૂણો બનાવી નાખો તો આપણને 90 અને 120નો મળી ગયો. હજી કાચી આકૃતિમાં અહીંયા 120નો ખૂણો છે એટલે હવે અહીંયા આપણે ફરીવાર 90નો ખૂણો બનાવવાનો. તો આ જ રીતે આપણે કરવાનું છે. આના જેટલું જ માપ રાખજો એટલે બંને બાજુ સરખા ખૂણા આવે. તો અહીંયા આપણે અનુમાને ત્રિજ્યા લીધી અને આને કેન્દ્ર રાખીને ચાંપ મારી, પછી એને કેન્દ્ર રાખીને એક ચાંપ મારી, આ 60નો ખૂણો બન્યો. અને 60ને કેન્દ્ર રાખીને એક ચાંપ મારો, એ બનશે 120નો ખૂણો, બરાબર. હવે 120 અને 60નો લંબ દ્વિભાજક લેશું એટલે કે આના બે જેટલી ત્રિજ્યા લેશું અને એના લંબ દ્વિભાજક દોરશું, જે આપણને મળશે 90નો ખૂણો. તો એક ચાંપ હું અહીંયાથી મારું અને એક ચાંપ આને કેન્દ્ર રાખીને મારું. તો અહીંયા આપણને જે ચાંપ મળી 90નો ખૂણો છે, તો હું એને પણ આ બાજુ જોડી દઉં આવી રીતના. અને આને લંબાવી દેવાનું જેથી બંને છેદી જાય. તો આને પણ મેં લંબાવી દીધું અને આ બંને જ્યાં છેદે એને સી નામ આપણ. તો અહીંયા પણ આપણને કાટખૂણો 90 મળી ગયો. હવે કાટખૂણો 90 મળી ગયો, 120 મળી ગયો અને અહીંયા પણ 90 મળી ગયો. હવે આપણી કાચી આકૃતિ મુજબ અને આપણને ખબર છે કે ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો થાય 360. તો આપણી પાસે ત્રણ ખૂણા હોય તો એના ઉપરથી આપણે ચોથો ખૂણો શોધી શકીએ. 3નો સરવાળો કરીને 360માંથી બાદ કરો એટલે આ ખૂણો તમને ઓટોમેટિક 60ના માપનો મળી જાય. રચના દેખાવમાં સિમ્પલ છે પણ દોરવામાં એટલી જ અઘરી છે. અને તમને એવું લાગે કે તમે એકવાર જોઈને શીખી જશો તો નહીં શીખી શકો, એકવાર સમજાઈ જશે પણ થોડા ટાઈમ પછી જોશો તો તમને આ રચના નહીં આવડે. એટલે આની વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. અહીંયા 5 સેમી ત્રિજ્યાનું વર્તુળ છે, એની બદલે તમે અલગ અલગ સેમી ત્રિજ્યાના વર્તુળ લઈને કરી શકો. ખૂણા તમને આ જ આપશે પરીક્ષામાં. અહીંયા 90 છે, અહીંયા 90 છે. તમારે ખાસ આના ખૂણા બનાવતા શીખવું પડશે. જો એકવાર હું તમને કાચી આકૃતિ સમજાવી દઉં કે અહીંયા બંને બાજુ 90ના ખૂણા બને છે અને આપણે સ્પર્શક એવો બનાવવાનો છે કે બંને જ્યાં છેદે ત્યાં 60નો માપનો ખૂણો થાય. અને અહીંયા 120નો જે આપણે ચતુષ્કોણના ચાર ખૂણાના માપના સરવાળા ઉપરથી શોધી દો, તો પહેલાં 5 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો, અનુમાને ગમે ત્યાં એક ત્રિજ્યા લો. જ્યાં ત્રિજ્યા લીધી આપણે 90ના માપનો ખૂણો બનાવવાનો. ખૂણા કેમ બનાવવાનો તમે આગળના ધોરણની ગણિતની પાઠ્યપુસ્તકમાંથી જોઈ શકો છો. ત્યારબાદ આપણે 120નો ખૂણો બનાવશું અને 120નો બની જાય પછી આ બાજુ આપણે 90નો ખૂણો ફરીવાર બનાવશું. હવે અહીંયા બી હતું, અહીંયા એ નામ આપી દો એટલે અહીંયા આપણે ચતુષ્કોણ ઓ એ સી બી બની ગયો અને જે માગ્યા તે ખૂણા પણ મળી ગયા. અને આ બંને સ્પર્શક જ્યાં છે એને આપણે સી નામ આપી દીધું અને ત્યાં પણ 60ના માપનો ખૂણો મળી ગયો. તો આમ એસી અને બીસી એ માગ્યા મુજબના સ્પર્શકો છે જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 છે. મુદ્દા 3 મુદ્દામાં પતી ગયું, તમે 4 મુદ્દા પણ કરી શકો, કેમકે રચના જેટલી અઘરી છે મુદ્દા એટલા ટૂંકા અને સહેલા છે. માટે તમે આ રચનાને વારંવાર પ્રેક્ટિસ કરજો અને જો ન સમજાય તો મને મેસેજ કરજો, હું તમને ફરીવાર સમજાવીશ. થેન્ક યુ.